హిచ్కియల్ ప్రబోధకన పుస్తక 18వ అధ్యాయం 30-32 సుది అప్పుడే వాచిస్తు. హిచ్కియల్ ప్రబోధకన పుస్తక యెషయా పచీ యెర్మియా అవే యెర్మియా పచీ యెర్మియానో విలాప్ తెనా పచీ హెచ్కియల్ హెచ్కియల్ 18వ అధ్యాయం 30-32 એક જણ મોટી આવાજથી તમે વાંચજો. જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો અને તમે નવો અંતકરણ તથા નવો આત્મા મેળવો. હે ઇસ્રાયેલો, તમે શા માટે મર્યા જાઓ? પ્રભુ યહોવા કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી, એ માટે ફરો ને જીવતા રહો. હલેલુયા. એટલે આજે આ નવું વર્ષ 2022 વર્ષમાં પ્રભુએ આ વચન અમને આપે છે કે નવું અંતકરણ તથા નવો આત્મા મેળવો. નવું અંતકરણ તથા નવો આત્મા મેળવો એટલે આ વચન છે આ 2022 ની આ વર્ષ માટે. પ્રભુએ અહીંયા બેસેલા દરેકને આ વચન આપે છે એટલે આ બે શબ્દ વધારે અમે યાદ નહીં કરી શકાય, પણ આખો વર્ષ તમે યાદ રાખજો. આ બે શબ્દ તમે યાદ રાખજો, નવું અંતકરણ તથા નવો આત્મા મેળવો. કેમ નવું અંતકરણ, કેમ નવો આત્મા? પેલી બાબત, હેચકેલ 18મો અધ્યાય 30મી કલમમાં એવું લખેલું છે કે યહોવા શું બોલે છે, હું તમારા દરેકનો ન્યાય. એટલે આ વચનથી અમને ખબર પડે કે યહોવા એક ન્યાય કરનાર દેવ છે અને એક ન્યાયનો દિવસ આવશે. બાઇબલ વચન શું કહે છે કે દરેક વ્યક્તિ, વિચાર કરો, મેં એક પાપ કરો, આ પાપનો ન્યાય મારા પર યહોવા કરશે, ન્યાય આપશે. એટલે ન્યાય કરનાર યહોવા દરેક વ્યક્તિ, એટલે ન્યાયનો દિવસ એક દિવસ આવશે. પણ ઘણા લોકો શું વિચાર કરે કે આ જગતનો, આ દુનિયાનો જીવન આ છે, એટલે આ દુનિયામાં અમે જે કંઈ કરવાનું હોય, ખાવાનું, પીવાનું, ફરવાનું અને બધું આપણે એન્જોય કરવાનું, પછી એક દિવસ મરી જવાનું. મેં શું બોલું, આ દુનિયાનો દિવસ એક, જે કે તમે નવું ગાડી તમે લેવા પહેલા આ લોકો શું કરે, ટ્રાયલ કરે. એટલે નવું ગાડી લાવવા પહેલા તમે શોરૂમમાં તમે જાઓ અને પહેલા આ લોકો શું બોલે કે તમે એક બેસો અને તમે જુઓ આ ગાડી કેવું ચાલે, 1 કિલોમીટર તમે ફરી આવો. એટલે ટ્રાયલ જેવું છે. તેના પછી તમને પસંદ પડે તો આ ગાડી સારું છે, આ ગાડી બહુ મસ્ત છે, તમને પસંદ પડે તો તમે આ ગાડી લેવાનું. આ દુનિયાનું જીવન પણ એક ટ્રાયલ જેવું છે. એટલે આ ઓરિજિનલ જીવન નથી, પણ જે વ્યક્તિ કાર લેવા જાય, ગાડી લેવા જાય, તે વ્યક્તિ શું કરે, પહેલા તપાસ કરે, તેના પછી અને પસંદ પડે તો ગાડી પૈસા આપીને, કેટલો લાખો રૂપિયા પૈસો આપીને તેના પછી ગાડી લાવે. આ જેવું આ દુનિયાનું જીવન એક ટ્રાયલ છે. પ્રભુ અમને જોઈએ આ કેવી, એટલે તમે આરટીઓમાં તમે જાઓ, લાયસન્સ લાવો, લાયસન્સ તમને જોઈએ તો આરટીઓ એટલે તમે જવાનું છે અને આરટીઓ શું કરે, તમને તપાસ કરે, તમે ગાડી ચલાવો. 8 એટલે અમારા બાજુ તો એવું છે, એટલે ટુ વ્હીલમાં અમે શું કરવાનું, એક લાઈન હશે 8 જેવું, આમાં જ પગ નીચે નહીં મૂકવાનો, એમ જ આવી જવાનો. એટલે આ બરાબર કરે તો તમને લાયસન્સ આપશે. આ દુનિયાનું જીવન દરેક વ્યક્તિને પ્રભુ જોઈએ. તમે ક્યારે જન્મ્યા, કેવી રીતને જન્મ્યા, બધું પ્રભુને ખબર છે. અને અમારું જીવન, દરેક દિવસનું જીવન પ્રભુ જોઈએ છે. અને છેલ્લો દિવસમાં જ્યારે અમે આ દુનિયા છોડીને અમે જતા રહી, તેના પછી એક ન્યાયનો દિવસ આવશે. તે ન્યાયનો દિવસમાં પ્રભુ દરેક વ્યક્તિને ન્યાય કરશે. કેવી રીતના ન્યાય કરશે,
આ દુનિયાનું જીવન તને મેં આપ્યું, 70 વર્ષ કે 80 વર્ષ કે 90 વર્ષ તને આપ્યું, આ દુનિયાનું જીવનમાં તું કેવી રીતના જીવન જીવ્યા એ પ્રમાણે તને ન્યાય કરવામાં આવશે. પ્રભુને ગમે એટલે પ્રભુને આગળ એક યોગ્ય જીવન, સાચું જીવન અમે જીવે તો પ્રભુ અમને આ બરાબર તું એક સાચો વિશ્વાસી છે એટલે તું સ્વર્ગમાં આવો, નહીં હોય તો નહીં, ને પ્રભુને નહીં માનો, બાઇબલ વચનને નહીં માનો, મેં એમ જ જીવવું જોઈએ, આ દુનિયાનું જીવન મેં એન્જોય કરવું જોઈએ, એવું પણ લોકો વધારે હમણાં અમે 9 વર્ષની અંદર આ 12 વાગે કે 5 મિનિટ થઈ ગયા અમે દેવળની અંદર છે, પણ તમે જુઓ કેટલા જુવાન લોકો આ સમયમાં ક્યાં છે. સિટીમાં તમે જો, અમદાવાદમાં ગાંધીનગરમાં જુવાન લોકો શું કરે, હમણાં શું એવું આવી ગયું સરકાર તરફથી, એવું અમારા બાજુ અહીંયા નહીં ખબર, પણ અમારા બાજુ શું છે, આ રસી લીધેલું હોય તો તમે પાર્ટી કરી શકાય, રસી લીધેલું હોય તો પાર્ટી કરી શકાય, એવી રીતના આવી ગયો. જુઓ આ દુનિયા કેવી રીતના કયો જગ્યામાં આ લોકો જાય છે, એટલે આપણે વિચાર કરવો જોઈએ કે યહોવા એક ન્યાય કરનાર દેવ છે. અને બીજી બાબત શું લખવામાં આવેલું છે આ વચનમાં, તે ન્યાય કરનાર યહોવા એવું કહે છે કે પસ્તાવો કરો એટલે ફરી આવો, પાછા આવો, તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ, એમ દુષ્ટના તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. બીજી બાબત શું છે, તમે ફરી આવો, પાછો આવો, તમે પાછો આવો. એક ધનવાન વ્યક્તિ હતો અને તે ધનવાન વ્યક્તિને 2 છોકરાઓ, તમે લુક લીલા કેની સ્વાર્થ 15મા અધ્યાયમાં એવું લખેલું છે કે તે જુવાન વ્યક્તિ શું કર્યા, અને પાપમાં પડી ગયા એટલે પપ્પાને ઘર છોડીને આ મારી ભાગ મને આપો લઈને તો દૂર ગયા, અને બધું ખર્ચો કરીને હમણાં બહુ ગરીબ થઈ ગયા અને ખાવાનું પણ નથી મળ્યો. હમણાં બાઇબલમાં લખેલું છે કે આને યાદ આવ્યું, શું યાદ આવ્યું, પપ્પા પાસે જાઉં, ફરી પપ્પા પાસે આવે અને પપ્પા પાસે માફી માંગે, પપ્પા મને માફ કરજો, તમારો દીકરો જેવો મને નહીં ગણવાનો, એક ગુલામ જેવો મેં તમારા પાસે આવું છું, માફ કરજો. ફરી આવો, પાછો આવો એટલે શું છે, 2021 વર્ષમાં કેટલા વખત અમે પાપમાં પડી ગયા, અમે નહીં કહી શકાય કે નહીં નહીં નહીં, મેં 2021 વર્ષમાં એક પાપ પણ નથી કર્યું, એવું જો કોઈ એક વ્યક્તિ કહી શકાય નથી, આમ તેમ અમે પડી જાય પાપમાં, કેમ કે અમે માણસો છે, અમે દેવદૂતો નથી, દેવ નથી, પણ અમે પાપી માણસો છે, આમ તેમ અમે પાપમાં પડી. પ્રભુ શું બોલે છે, કઈ વાંધો નહીં, તું મારા પાસે આવો, ફરી આવો, તું મારા પાસે આવો. કેમ ફરી આવવાનું, કેમ કે તું મારા પાસે નહીં આવે તો પાપ અને અપરાધ, સિન અને ટ્રાન્સગ્રેશન, પાપ અલગ છે, અપરાધ અલગ છે. પાપ અને અપરાધનો અલગતા શું છે, વિચાર કરો, એક વખત મેં પાપમાં પડી ગયા, મેં પસ્તાવો કર્યો, પ્રભુ મને માફ કરજો, મેં પડી ગયો, જાણી જોઈને મેં પડી ગયો પાપમાં, મને માફ કરજો પ્રભુ, તમારા પાસે મેં આવું છું, મેં કબૂલાત કરું છું. પ્રભુને વચન કહે છે કે ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે, માફી મને મળી દીધો એટલે પ્રભુ પાસે મેં ફરી આવી ગયા, બસ આટલું જ પૂરું. એક વિશ્વાસી જીવનમાં એવું છે, વિશ્વાસી કોઈ એક વિશ્વાસી કાયમ પાપમાં નહીં પડશે એવું નથી, અમે તો પડે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણે ફરી આવે, પાપોને કબૂલાત કરે, પ્રભુ અમને માફી આપે છે. પણ અપરાધ એટલે શું, શૈતાને શું કરે, એક વખત તમે પાપ કરો છો, માફી માંગો છો, બીજી વખત તે જ પાપમાં પડી જાય તો, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, 100 વખત, 1000 વખત મેં પાપમાં પડે તો મારા મનમાં કેવું લાગે, અરે 1000 વખત મેં પાપમાં પડી ગયા, ફરી એક વાર હમણાં મેં કબૂલાત કરું છું, મને ખબર છે આવતીકાલે મેં તે જ પાપમાં પડી જઈશ, કેમ કબૂલાત કરવાનો, પાપ તો મારી અંદર આવી ગયા, મેં પાપમાં જીવો. વિચાર કરો, વલાવો, આ શૈતાનની યુક્તિ છે, આ શૈતાનની કુયુક્તિ છે. શા માટે, કેમ કે જ્યારે અમે
કેટલા વખત, હજાર વખત, દસ હજાર, લાખ, કરોડો વખત પાપમાં પડી જાય તો પણ પ્રભુ યીશુ ખ્રિસ્ત પાસે આવે તો પ્રભુ યીશુ ખ્રિસ્ત માફી આપશે. કેમ કે તે પ્રેમાળુ દેવ છે. તે કેટલા કરોડો પાપ કરે, તેટલા મોટો પાપ કર્યા તો પણ વાંધો નથી, પ્રભુ યીશુ ખ્રિસ્ત માફી આપવા માટે તૈયાર છે. પણ શૈતાને શું બોલે, તું તો આટલું બહુ ખરાબ છે, તું કેમ દેવળમાં જા, તું કેમ આરાધનામાં બેસે, ના 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 ના, તું તો પાપી છે, તું તો દારૂ પીએ છે, તું તો સિગરેટ પીએ છે, તંબાકુ ખાય છે, તું કેવી રીતના પ્રાર્થના કરી શકાય, તું કેવી રીતના આરાધના કરી શકાય. કઈ એક દિવસ પ્રભુ એને બોલશે, કઈ એક દિવસ પ્રભુ એવું નહીં બોલશે, પણ શૈતાને બોલશે. વિચાર કર, અમારા ગામમાં કેટલા, અમારા કુટુંબીઓમાં કેટલા લોકો ખ્રિસ્તી છે પણ રવિવારે દેવળમાં નહીં બેસે, નહીં આવે. કેમ? સારા લોકો છે, સારા જુવાનો છે, પણ કેમ નથી આવે? તમે તે લોકોને પૂછો, તે લોકો શું બોલે કે નહીં, અમારો રસ્તો તો અલગ છે, એટલે અમે તો ગંદી ગંદી કામ કરો છો, ગંદી ગંદી કામ કરું છું, એટલા માટે મેં દેવળમાં નહીં આવું. પણ પ્રભુ નહીં એવું બોલશે, પણ શૈતાને વિચાર આપે કે આ તું પાપી છે, તું નહીં જવાનો. એટલે પાપ હમણાં પરિણામ થઈ ગયું, પાપનું પરિણામ હમણાં અપરાધ થઈ ગયું. અપરાધ એટલે તે પાપમાં પડી જાય ને તે પાપ વગર નહીં જીવી શકાય, એક વ્યસન જેવું. બાઇબલમાં શું લખેલું છે આ વચનમાં? એટલે પ્રભુએ શું કહે છે કે પાછો આવો, ફરી આવો. કેમ ફરી આવવાનો, કેમ પાછો આવવાનો? કેમ કે ને તમારા સર્વ અપરાધોને ફરી આવો, ફરી જાવો, એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. કેમ ફરી આવવાનું, કેમ પાછો આવવાનું? કેમ કે દુષ્ટતા શું કરશે? આ દુષ્ટતા તમારો વિનાશનું કારણ થઈ પડશે. આ બાઇબલની વચન કહે છે. અને બીજી બાબત ફરી આવવાનો, અને બીજી બાબત શું છે? જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારા પાસેથી ફેંકી દો, અને તમે નવું અંતકરણ તથા નવો આત્મા મેળવો. કેમ નવો આત્મા જોઈએ, કેમ નવું અંતકરણ જોઈએ? કેમ કે જ્યારે અમને નવો આત્મા મળશે, એવું નથી કે મને નવો આત્મા મળી ગયું, મેં તારણ પામી ગયું એટલે મેં કાયમ પાપ નહીં કરો, એવું નથી. કેમ નવો આત્મા મળી ગયો, આમ તેમ મેં પાપમાં પડી જાય તો પણ પવિત્ર આત્મા મારી અંદર છે, તે પવિત્ર આત્મા મને બોલશે કે દીકરા તું આ પાપમાં પડી ગયો, આ મને નહીં ગમે. પછી મેં શું કરું? પ્રભુ મને માફ કરજો, મેં પાપમાં પડી ગયો, જાણી જોઈને મેં પડી ગયો, મને માફ કરજો, મેં ફરી એકવાર તમારા પાસે આવું છું. આ એક વિશ્વાસીનું જીવન છે, આ એક વિશ્વાસીનું જીવન છે. એટલે પ્રભુ યીશુ ખ્રિસ્તનું વચન કહે છે કે તમે એક નવું હૃદય પામો, એક નવું આત્મા મેળવો. કેમ કે આપણે પ્રભુ યીશુ ખ્રિસ્ત સાથે સંગતમાં રહેવાનું આ પ્રભુનું ઈચ્છા છે. કેમ કે આ છેલ્લી કલમ, છેલ્લી કલમમાં એવું લખેલું છે કે એ ઇસ્રાયેલ, તમે શા માટે માર્યો જા, તમે શા માટે માર્યા જાઓ? કેમ કે પ્રભુની ઈચ્છા શું છે? 32મી કલમમાં પ્રભુ યહોવા કહે છે કે મરનારને મોતથી મને કંઈ પણ આનંદ જતો નથી, આનંદ જતો નથી. વિચાર કરો, એક જણ દારૂ પીને, દારૂ પીને મરી જાય તો પ્રભુ આનંદ પામશે કે પ્રભુની ખુશી આવશે કે નથી? કેમ કે તે આત્મા ક્યાં જશે? નરકમાં જશે. અને પ્રભુની યોજના શું છે? એક વ્યક્તિ પાપોને કબૂલાત કરવાનું, પ્રભુ યીશુ ખ્રિસ્ત પાસે આવવાનું, તારણ પામવાનું, પછી આ દુનિયાનું જીવન પૂરું થાય પછી આ સ્વર્ગમાં પહોંચાડવાનું. આ પ્રભુની યોજના છે, પ્રભુની આશા છે. પણ લોકો જ્યારે પાપમાં પડી જાય પ્રભુને બહુ દુઃખ લાગે. આ બાઇબલની વચન કહે છે કે આનંદ જતો નથી, એ માટે ફરો ને જીવતા રહો. જીવતા રહો એટલે આ દુનિયાનું જીવન પૂરું, પણ હજુ એક જીવન છે, તે જીવનમાં મેં જીવાનું હોય, આ દુનિયાનું જીવનમાં પ્રભુ યીશુ ખ્રિસ્તને મારા હૃદયમાં સ્વીકાર કરવાનો, સ્વીકાર કરીને એક નવું હૃદય, એક નવો આત્મા, એક નવું અંતકરણ ફોર્મવા માટે આજે આપણે આ નવું વર્ષમાં, આ નવ વર્ષની આ પહેલો સમયમાં આપણે વિચાર કરીશું અને પ્રાર્થના કરીશું
2021 તો જતા રહ્યા. 2021 માં અમે કેટલા વખત પાપમાં પડી ગયા, કેટલા અમે ગંદી ગંદી વાત બોલ્યા, કેટલા અધેકાય કર્યા, કેટલા લોકોને હૃદયને ઠોડી નાખ્યા, પૂરું થઈ ગયું. પણ આ 2021-22 ની વર્ષમાં આપણે આ નક્કી કરીશું, પ્રભુ આ વર્ષ તમારી કૃપાથી મને ચલાવો. કેમ કે મેં એવું નક્કી કર્યું કે આ વર્ષ મેં કઈ પાપ નહીં કરું, એવું મેં બોલે તો આવતીકાલે ચોક્કસ મેં પાપમાં પડી જશે. કેમ કે જ્યારે અમે નક્કી કરે, રેસોલ્યુશન એ શું કે ઠરાવ, એક ઠરાવ કરે તો આ ઠરાવ મેં કરો, પ્રભુ દારૂ નહીં પીઓ, સિગરેટ નહીં પીઓ, મેં ટીવી નહીં જોયું, સિનેમા ફિલ્મ નહીં જોયું, આ 2022 વર્ષમાં પવિત્ર જીવન જીવું, જીવવા માટે મેં આજે નક્કી કરો. પ્રભુ પણ જોયે, આજુ કોણ જોયે, શૈતાન પણ જોયે. અને શૈતાનની કામ શું છે, દુષ્ટ આત્માઓને કામ શું છે, ઓહો રંજીતભાઈ એવું નક્કી કરેલું કે જાન્યુઆરી 1 તારીખે નક્કી કરેલું કે આ ફરી એકવાર ફિલ્મ નહીં જોઈ, ટીવી નહીં જોઈ. પરીક્ષાનો વધારે અને વધારે કયો વિષયમાં આવશે? કઈ એક દિવસે મેં મહેશભાઈને ઘરે જાઉં, મહેશભાઈ બોલે કે રંજીત સાહેબ બહુ મસ્ત પ્રોગ્રામ આવે ટીવીમાં, આપણે બેસીને આપણે જોઈશું. સવનભાઈને મળવા જાય તો સવનભાઈ બોલે ટીવીમાં બહુ મસ્ત ગાના આવે, બહુ મસ્ત ગાના આવે, તમે જુઓ રંજીતભાઈ. પરીક્ષા ના આવે, કેમ કે અમે કયો બાબતમાં અમે નક્કી કરે તે જ બાબતમાં પરીક્ષાનો આવશે. એટલે એ કેવી રીતના આપણે નક્કી કરવાનું, કેવી રીતે ઠરાવ કરવાનો, પ્રભુ મારા શક્તિથી નહીં થાય, મેં એક વ્યક્તિ છું, સામાન્ય વ્યક્તિ છું, પણ પવિત્ર આત્મા દેવ તમે મને મદદ કરો. 2021 વર્ષમાં મારા જીવન બધું નીચે ગયા, કુટુંબમાં આનંદ નથી, શાંતિ નથી, ખુશી નથી, પણ આ 2022 ની વર્ષમાં પ્રભુ પવિત્ર આત્મા દેવ મને ચલાવો, પવિત્ર આત્મા દેવ મારા કામને તમે ચલાવો, પવિત્ર આત્મા દેવ મારા કુટુંબને તમે ચલાવો. અધિકારી મેં નથી, તમે મને માર્ગદર્શન આપો, રસ્તો તમે બતાવો, મેં તે પ્રમાણે ચાલું, એવું અમે નક્કી કરે તો 100% વિજય નક્કી છે અમારા જીવનમાં આવશે. આવો આપણે આંખો બંધ કરીને આપણે પ્રાર્થના કરીશું. આ શબ્દ તમે યાદ રાખજો, નવો હૃદય અને નવો અંતકરણ આપણે મેળવો, અને પ્રભુની વચન માટે પાળક સાહેબ આપણને પ્રાર્થનામાં